विद्यार्थी मित्रों हवे आपणे जोईए स्वाध्याय 8.3 में पहलो प्रश्न नीचेना वाक्य परथी नफो अने खोट शोधो आ उपरांत नफानी टकावारी अने खोटनी टकावारी पण आपणे शोधवानी छे। पहलो प्रश्न छे बगीचामां वपराती कातर 250 रुपयामां खरीदी अने तेने 325 वेची। तो जुओ मित्रों जो पहलो प्रश्न छे एमां आपणी जे पड़तर किंमत छे खरीदी एटले पड़तर किंमत कहेवाय पड़तर किंमत आपणने पड़ी छे 250 रुपया पड़तर किंमत केटली छे 250 रुपया अने तेने 350 में वेची छे एटले वेचाण किंमत बराबर 325। तमने खबर हशे कि ओछा भाव में खरीदीने वधु भाव में वेचीए तो आपणे नफो थाय तो नफानो सूत्र आपणे बनाई शकीए आवी रीते वेचाण किंमत माइनस पड़तर किंमत 325 માંથી 250 આપણે બાદ કરીએ તો આપણને ટોટલ 75 રૂપિયાનો ફાયદો થાય। કેટલા રૂપિયાનો? 75 રૂપિયાનો ફાયદો થયો। ઓકે તો મિત્રો જુઓ હવે નફાની ટકાવારી શોધવા માટે આપણે સૂત્ર બનાવીશું નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100। આપણો નફો થયો 75 રૂપિયા પડતર કિંમત આપણી છે 250 ગુણ્યા 100। ઓકે મિત્રો 25થી આપણે આને ઉડાવી શકીએ 25 તરી 75 25 દસા 250 0 એટલે 3 ગુણ્યા 10 એટલે આપણને કેટલો નફો થયો 30%। આપણને કેટલો નફો થયો મિત્રો 30%। તેવી જ રીતે બીજો એક પ્રશ્ન છે એક ફ્રીજ 12,000 ખરીદીને 13,500 વેચ્યું। ओके चलो बीजो प्रश्न आपने आप पड़तर किंमत है अपनी फ्रीजनी पड़तर किंमत है अपनी 12,000 रुपया। ओके वेचाण किंमत है 13,500। ओके आने जोता पर आपने जो 12,000 में खरीदी ने 13,500 में वेचाण करी है एट अपनी किंमत केटली थी जैसे નફો થશે આપણને તો નફાનું સૂત્ર લગાવો વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત। ઓકે વેચાણ કિંમત 13,500 માઇનસ 12,000 એટલે ટોટલ થશે 1,500। ઓકે ટોટલ 1,500 થયો હવે નફાની ટકાવારી આપણે જોઈએ। ઓકે નફાની ટકાવારી આપણી થશે નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100। ઓકે નફો 1,500 છેદમાં 12,000 ગુણ્યા 100। તો જુઓ મિત્રો 2 0 થી 2 0 ઉડાવી દો આ 0 થી આ 0 150 છેદમાં 12। ઓકે ચલો અને હવે આપણે ભાગાકાર કરીએ તો 150 છેદમાં 12 કરતાં 12 એકા 12 કેટલા વધ્યા 3 30 12 2 24 6 પોઈન્ટ લગાવો 0 વધ્યો 12 5 60। ઓકે તો આપણો જે નફો છે કેટલું થઈ જશે મિત્રો 12.5%। કેટલું થયું 12.5%। ઓકે હવે જુઓ ત્રીજો પ્રશ્ન તમે જાતે ગણી શકશો સેમ ટુ સેમ આવો જ છે એક વાર 2,500 ખરીદીને 3,000 વેચ્યો છે એટલે આપણે એનો નફો મળી જશે। એક સ્કર્ટની પડતર કિંમત 250 છે તો જુઓ પડતર કિંમત આપી છે 250 અને આપણે વેચાણ કિંમત એની કેટલી રાખી છે 150। ઓકે એટલે આપણને શું ગયું ખોટ ગઈ એટલે એની જે ફોર્મ્યુલા છે સૂત્ર છે શું થઈ જશે પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત। ઓકે તો 250 માઇનસ 150 આપણને 100 રૂપિયાનું ખોટ ગઈ। ઓકે હવે ખોટની ટકાવારી આપણે શોધીએ તો ખોટ નફાની જગ્યાએ ખોટ આવી જશે છેદમાં પડતર કિંમત ગુણ્યા 100 એટલે 100 છેદમાં 250 ગુણ્યા 100। ઓકે તો 0 થી 0 ઉડાવી દો 25 થી 100 ને કેટલા થયા 4 10 × 4 બરાબર કેટલા થશે મિત્રો 40%। આપણને 40%ની ખોટ ગઈ। નીચે આપેલ ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો। ઓકે આને ટકાવારીમાં ફેરવવાનું છે આપણે તો જુઓ મિત્રો બીજા પ્રશ્નમાં આપણને આપ્યું છે બીજાનો પહેલો 3:1 સૌથી પહેલાં આમાં 3:1 ટોટલ કેટલા થાય છે 4 થાય છે એટલે આને બે ભાગમાં વેચીએ 3:4
गुण्या 100 करो, 25 वडे उड़ी गया एटले 3 × 25 बराबर केटला टका थई जशे, 75%। बीजू एक भाग आप्यो छे, 3 अने केटला थाय 4, छेदमां केटला मूकवाना 4 गुण्या 100 करो, 25 એટલે 1 × 25 બરાબર કેટલા થશે 25%। એટલે ટકાવારીમાં તમે 75% અને 25% મળી જશે આપણને। તેવી જ રીતે બીજો પ્રશ્ન આપણને આપ્યું છે 2:3:5 2:3:5 ઓકે। તો જો 2 ને 3 5 5 ને 5 10, તો પહેલાં 2 છેદમાં 3 3 છેદમાં 5 અને 5 છેદમાં કેટલા થશે મિત્રો 10, 3 છેદમાં 10 અને 5 છેદમાં 10 ઓકે। હવે આની ટકાવારી શોધીએ તો 2:10×100 0 થી 0 ઉડાવી દો, 2×10 કેટલા થશે મિત્રો 20%, કેટલા થશે 20%। બીજું 3:10×100 કરો, 0 થી 0 ઉડાવી દો, 3×10 બરાબર કેટલા થાય 30%। પછી 5:10×100 0 થી 0ને ઉડાવી દો, 5×10 બરાબર કેટલા થાય 50%। એટલે 2:3:5ને જો ટકાવારીમાં ફેરવીએ તો 20%, 30% અને 50% આપણે આન્સર મળી રહેશે। તો બીજો પ્રશ્ન નંબર 3 અને 4 એ તમારો હોમવર્કમાં આપ્યું તમને, કેમ પ્રશ્ન નંબર 3 પહેલાં જેવો જ છે અને પ્રશ્ન નંબર બીજા જેવો છે 4th, તમે કરી શકશો।